પરીક્ષાને લક્ષી મહત્વપૂર્ણ કરંટ અફેર્સના પ્રશ્નો વિશે વિડિયો શરૂ કરવું એ પહેલા જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આવેલા બે ને પણ ક્લિક કરો અને આ લેક્ચર લેક્ચરની પીડીએફ ફાઇલ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો લિંક આપેલી છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જો લિંક ખોલતા એરર આવે તો તમે ટેલિગ્રામ એપ્લિકેશનમાં જઈને સીધું સર્ચ મારીને પણ જોઈન કરી શકો છો અને વિડીયો શરૂ કરીએ એ પહેલાં આપણા જે આન્સર એચીવર વિદ્યાર્થી મિત્રો છે એના અહીંયા આગળ પિક્ચર દર્શાવેલા છે તો તમારું નામ હોય તો તેમાં તમે જોઈ શકો છો અને આ બધા મિત્રોએ જે પ્રશ્ન પૂછ્યા હતા તેનાથી એડવાન્સ જવાબ આપ્યા છે એટલે કે વધારાના જવાબ જે એને સર્ચમાં જે મળ્યું છે તે બધું અહીંયા આગળ લખી લીધું છે ત્યાર પછી એક બીજી વાત કે આપણે જે અનએકેડમીની વાત કરી હતી કાલે તો અનએકેડમીમાં જેટલા વિદ્યાર્થીઓ અત્યાર સુધી દસ અગિયાર વિદ્યાર્થી મિત્રો જોડાયા છે તો જેટલા વિદ્યાર્થીઓ હજી નથી જોડાયા અને ડેઈલી કરંટ અફેર્સના વિડીયો મેળવવા માગે છે તો આ એપ્લિકેશનની અંદર જઈને મારું નામ સર્ચ કરીને મારી પ્રોફાઇલને ફોલો કરી શકે છે અને સેમ્પલ માટે અહીંયા આગળ મેં પાંચ વિડીયો લેક્ચર મૂકી દીધેલા છે તો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે પહેલો પ્રશ્ન જોઈશું હાલમાં કેન્દ્ર સરકારની પ્રસાદ સ્કીમમાં નવા કેટલા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય હેઠળ આ ચાલતી સ્કીમ છે પ્રસાદ પ્રસાદનું આખું નામ આપણે પછી જાણીશું પરંતુ હાલમાં કેન્દ્ર સરકારે એટલે કે પર્યટન મંત્રાલયે ચાર નવા સ્થળોને આ સ્કીમની અંદર આવર્યા છે ચાર નવા સ્થળોમાં એક તો ગંગોત્રી બીજું યમનોત્રી અને આ બંને ક્યાં આવેલા છે ઉત્તરાખંડ રાજ્યમાં પછી ત્રીજું છે મધ્યપ્રદેશનું અમરકંટક ચોથું છે ઝારખંડનું પારસનાથ આ ચારેય સ્થળોને પ્રસાદ સ્કીમમાં આવરી લીધેલા છે અને વાત કરીએ પ્રસાદ સ્કીમના પૂરા નામ વિશેની તો પ્રસાદ સ્કીમનું પૂરું નામ છે પિલિગ્રીમેજ રેજ્યુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ બધાના પહેલાં પહેલાં અક્ષર કમ્બાઈન કરો એટલે નામ બને પ્રસાદ તો હવે આ જે ચાર નવા સ્થળોને અંદર આવરી લેવામાં આવ્યા છે તો કુલ ભારતની અંદર આ સ્કીમની અંદર એકતાલીસ સાઇટ એડ થઈ ગઈ છે કુલ એકતાલીસ સ્થળો આ જે સ્કીમ છે તેની અંદર અત્યારે ધરાવે છે અને આ જે એકતાલીસ સ્થળો છે તે કુલ પચીસ રાજ્યોમાં આવેલા છે પછી આ જે પ્રસાદ સ્કીમની મુખ્ય વાતો કરીએ મુખ્ય હેતુઓ તેના શું છે તો અહીંયા આગળ આપણે બધું લખેલું છે કે પર્યટન દ્વારા નોકરીઓ ઊભી કરીને અર્થતંત્રને વેગ આપવો પછી ત્યાંનું જે 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 સ્થળે આ સાઇટ સિલેક્ટ કરાઈ હોય તો તે સ્થળનું તે જગ્યાનું કલા સંસ્કૃતિ પછી હાથની બનાવટની ચીજવસ્તુઓ છે કે પછી કોઈ પણ લોકલ ખાણીપીણી ત્યાં આગળ વખણાતી હોય તો તેને પણ પ્રોત્સાહન આપવું અને યાત્રા સ્થળો માટે આ જે પ્રકારના યાત્રા સ્થળો છે તો ત્યાં આગળ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું એટલે કે ક્લિનલીનેસને લગતા પરિબળો છે ટોયલેટ છે બીજા કોઈપણ સાફ સફાઈના સાધનો અને મેન્ટેનન્સના સાધનો ઊભા કરવા પછી યાત્રીઓને આવવા જવા માટે ઇકો ફ્રેન્ડલી વાહન વ્યવહાર ઊભો કરવો તો આ સ્કીમ શરૂ થઈ હતી બે હજાર ચૌદ પંદરના વર્ષમાં અને હેતુ છે સૌ આ જે યાત્રા સ્થળો છે તેને ઓળખી કાઢીને ત્યાં આગળ દેશની અંદર આ પ્રકારના યાત્રા સ્થળો અને જે હેરિટેજ સાઇટો છે તેને લિંક કરવા અને પર્યટનને વેગ આપવો ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું હાલમાં કયા ખેલાડીને ફૂટબોલનું સર્વોચ્ચ સન્માન બેલોન ડી ઓર પ્રાપ્ત થયું છે તો તે ખેલાડીનું નામ છે લુકા મોડ્રિક લુકા મોડ્રિકને આ જે એવોર્ડ છે તે મેન્સ કેટેગરીમાં પ્રાપ્ત થયો છે અને વુમન્સ કેટેગરીની વાત કરીએ તો વુમન્સ કેટેગરીમાં આ સેમ એવોર્ડ જે એડા હેગરબર્ગ છે એડા હેગરબર્ગ એ નોર્વેના ખેલાડી છે તો તેને આ એવોર્ડ સ્ત્રી કેટેગરીમાં પ્રાપ્ત થયો છે લુકા મોડ્રિકની વાત કરીએ તો તે ક્રોએશિયાના ખેલાડી છે અને આ જે એવોર્ડ વિશે આપણે વાત કરીએ તો દર વર્ષે ફિફા દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે અને શરૂઆત થઈ હતી બે હજાર દસથી બે હજાર દસથી બે હજાર સત્તર સુધી આ એવોર્ડ માત્ર એક કેટેગરીમાં જ આપવામાં આવતો સિંગલ કેટેગરીમાં જે કોઈ વ્યક્તિ અથવા જે કોઈ પુરુષ કે સ્ત્રી એલિજિબલ હોય તો તેને એક જ એવોર્ડ આપવામાં આવતો હતો પરંતુ બે હજાર અઢારથી આ કેટેગરીને ડિવાઈડ કરી નાખવામાં આવી છે મેન કેટેગરી અને વુમન કેટેગરીમાં જેમાં સૌ પ્રથમ વુમન કેટેગરીમાં એવોર્ડ મેળવનાર ખેલાડી બન્યા છે એડા હેડરબર્ગ અને તે નોર્વેના ખેલાડી છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ઈસરોના અત્યાર સુધી સૌથી વધુ વજનવાળા ઉપગ્રહનું નામ શું છે ઇસરોનો ઉપગ્રહ એટલે કે ઈસરો એ કોક સંસ્થા દ્વારા જે લોન્ચ કરાયો છે ઉપગ્રહ ઈસરોનો પોતાનો ઉપગ્રહ છે અને આ ઉપગ્રહનું નામ છે જી સેટ ઇલેવન જી સેટ ઇલેવને ઈસરોએ લોન્ચ નથી કર્યો પરંતુ આ જી સેટ ઇલેવન એ યુરોપની એક સંસ્થા છે યુરોપની આ પ્રકારની એજન્સી છે તેના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ છે જી સેટ ઇલેવન તેના વજનની વાત કરીએ તો પાંચ પોઈન્ટ છ ટન વજન ધરાવે છે અને કિલોગ્રામમાં આ વજન થાય અઠ્ઠાવનસો ચોપન કિલોગ્રામ અને જી સેટ ઇલેવન અહીંયા આગળ પિક્ચરમાં દર્શાવેલ છે તેમ આ ઇન્ટરનેટની સ્પીડમાં ક્રાંતિ લાવવા માટે આને લોન્ચ કરવામાં આવ્યો છે ઇન્ટરનેટની સેવામાં ખાસ કરીને જે ગ્રામ પંચાયતમાં જે ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવામાં આવે છે તેમાં ક્રાંતિ આવશે અને આ જે સેટેલાઇટ છે લોન્ચ કરાયો છે તે ક્યાંથી કરાયો છે ફ્રેન્ચ ગુએણા ખાતેથી ફ્રેન્ચ ગુએના ખાતેથી તેને લોન્ચ કરવામાં આવ્યો છે અને જે રોકેટ દ્વારા લોન્ચ કરાયો તે રોકેટનું નામ છે એરિયન ફાઇવ આ રોકેટથી આ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવ્યો હતો હવે ઈસરોની વાત કરીએ તો ઇસરોનું પૂરું નામ થાય ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેનું હેડક્વાર્ટર મુખ્ય મથક આવેલું છે બેંગ્લોરમાં અને તેના ડાયરેક્ટર છે ડાયરેક્ટર છે કે શિવાન ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ હાલમાં અવકાશમાં પ્રથમ પ્રાઇવેટ સેટેલાઇટ મોકલનાર ભારતીય કંપનીનું નામ શું છે તો પ્રાઇવેટ સેટેલાઇટ મોકલનાર આ કંપનીનું નામ છે એક્સિડ સ્પેસ મુંબઈની આ કંપની છે જેણે હાલમાં પ્રાઇવેટ સેટેલાઇટ મોકલ્યો છે અને આ સેટેલાઇટ પિક્ચરમાં દેખાડેલો છે તેટલો કદ ધરાવે છે આશરે એક કિલોગ્રામ જેટલોનું વજન છે અને આ સેટેલાઇટનું નામ છે એક્સિડ સેટ વન એક્સિડ સેટ વન અને આ સેટેલાઇટ એ યુએસએની સ્પેસેક્સ એલન મસ્કની જે કંપની છે સ્પેસએક્સ એના દ્વારા મોકલવામાં આવ્યો હતો નાના આની સાથે બીજા ઘણા પ્રાઇવેટ ઉપગ્રહોને છોડવામાં આવ્યા હતા અને આ સ્પેસેક્સ કંપનીએ ફાલ્કન નાઇન કરીને રોકેટ છે તેના દ્વારા આ બધા ઉપગ્રહોને લોન્ચ કર્યા હતા ત્યાર પછીનો પ્રશ્ન છે વડાપ્રધાન મોદી દ્વારા લોન્ચ થનારા સૌથી લાંબા રેલ રોડ બ્રિજનું નામ શું છે તો તેનું નામ છે બોગી બિલ બ્રિજ ઓપ્શન ડીમાં જે આપેલ છે તે પચીસ ડિસેમ્બરના રોજ પીએમ મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે આ બોગી બિલ બ્રિજ એ આસામમાં આવેલો છે આસામની જે બ્રહ્મપુત્ર નદી છે બ્રહ્મપુત્ર નદી તેની ઉપર આ બ્રિજ આવેલો છે તો હવે તમારા માટે એક ટાસ્ક એ છે કે બ્રહ્મપુત્ર નદીને આ બ્રહ્મપુત્ર નદી આપણા આજુબાજુના જેટલા પણ દેશમાંથી પ્રસાર થાય છે તો ત્યાં આગળ તેને કયા નામેથી ઓળખવામાં આવે છે તે ગૂગલ સર્ચ કરીને કમેન્ટ બોક્સમાં અમને જણાવો અને આ પુલની વાત કરીએ તો આ પુલની લંબાઈ રહેશે પુલની લંબાઈ છે ચાર પોઈન્ટ ચોરાણું કિલોમીટર અને પચીસ ડિસેમ્બરના રોજ તેને મોદી દ્વારા પીએમ મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવશે ત્યાર પછીનો પ્રશ્ન છે કયા દિવસને ભારતીય નૌકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો ઓપ્શન ડીમાં જે આપેલ છે ચાર ડિસેમ્બર ચાર ડિસેમ્બરને ભારતીય નૌકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ સુડતાલીસમો ભારતીય નૌકા દિવસ હતો ભારતીય નૌકા દિવસને કેમ ઉજવવામાં આવે છે તો કે ઓગણીસો ને એકોતેરમાં જે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તેમાં ભારતની નેવીનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો હતો તો એ દિવસને સેલિબ્રેટ કરવા માટે ભારતીય નૌકા દિવસ ઉજવવામાં આવે છે આ યુદ્ધ ત્રણ ડિસેમ્બરથી સોળ ડિસેમ્બર સુધી ચાલ્યું હતું સૌથી ઓછું ચાલનાર યુદ્ધ આ હતું તેર દિવસ આ યુદ્ધ ચાલ્યું હતું અને આમાં વાત કરીએ યુદ્ધની અંદર તો જે આઈએનએસ વિક્રાંત કરીને યુદ્ધ જહાજ છે આઈએનએસ વિક્રાંત એ ભારતનું સૌ પ્રથમ એરક્રાફ્ટ કેરિયર જહાજ પણ છે તો તેણે આ યુદ્ધમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો અને આઈએનએસ વિક્રાંત એ એચએમએસ એસ હર્ક્યુલિસ આ એચએમએસ હર્ક્યુલિસ નામનું જે જહાજ છે તેનું એક અપગ્રેડેડ વર્ઝન છે એચએમએસ હર્ક્યુલિસ જહાજ એ વર્લ્ડ વોર ટુમાં બ્રિટિશ આર્મી દ્વારા ઉપયોગમાં લેવામાં આવ્યું હતું પરંતુ વર્લ્ડ વોર ટુ સમાપ્ત થઈ જતાં આનું પ્રોડક્શન બંધ થઈ ગયું ત્યાર પછી ભારત સરકારે આની પેટર્ન ખરીદીને તેમાં થોડા ફેરફાર કરીને આઈ વિક્રાંતને ડેવલપ કર્યું અને ચાર ડિસેમ્બરે જે આ પ્રસંગ ઉજવાયો હતો ભારતીય નૌકા દિવસ તો તેમાં એક બુકનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું આપણા જે એડમિરલ છે સુનિલ લાંબા તેના દ્વારા તો આ છે બુકનું પૂરું નામ બ્લુ વોટર્સ એ હોય ઇન્ડિયન નેવી હિસ્ટ્રી ફ્રોમ ટુ થાઉઝન્ડ વન ટુ ટુ થાઉઝન્ડ ટેન આ બુકને આપણા જે એડમિરલ છે સુનિલ લાંબા તેના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી અને આ બુક કોના દ્વારા લખાય છે તો એડમિરલ અનુપ સિંહ દ્વારા આ બુકને લખવામાં આવી છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ બે હજાર ઓગણીસની આઈપીએલમાં દિલ્હી ડેર ડેવલ્સનું નામ બદલીને શું કરી નાખવામાં આવશે તો જે આ ટીમ છે એ હવે બે હજાર ઓગણીસની આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરીકે ઓળખાશે દિલ્હી ડેડ ડેબલ્સનું નામ બદલીને દિલ્હી કેપિટલ્સ કરી નાખવામાં આવ્યું છે અને વાત કરીએ આ ટીમના એચિવમેન્ટની તો જ્યારથી બે હજાર આઠથી આણે રમવાની શરૂઆત કરી હતી આઈપીએલની અંદર અત્યાર સુધી કોઈપણ પ્રકારનો એણે કપ જીત્યો નથી ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કયા ભારતીય ખેલાડીએ હાલમાં ક્રિકેટના બધા પ્રકારમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે તો આ ભારતીય ખેલાડીનું નામ છે ગૌતમ ગંભીર ગૌતમ ગંભીર એ જેટલા પણ ક્રિકેટના ફોર્મ છે તેમાંથી નિવૃત્તિ લેશે તો અહીંયા આગળ જેટલા પણ કરંટ અફેર્સના પ્રશ્નો હતા તે પૂરા થાય છે હવે કાલના વિડીયોમાં જે પ્રશ્ન પૂછ્યો તો કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે નીચેનામાંથી કયા ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું તો તેનો સાચો જવાબ છે ધ હોર્ન બિલ ફેસ્ટિવલ આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન તેણે નાગાલેન્ડના જે કોહીમાં તેની કેપિટલ છે કોહિમા ત્યાં આગળ કર્યું હતું અને હોર હોર્નબિલ એટલે કે એક પક્ષીનું નામ છે ત્યાર પછી એક પ્રશ્ન આજના વિડીયો માટે જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે હાલમાં કયા દેશે ઓપેકમાંથી મેમ્બરશીપ છોડવાની વાત કરી છે તો આ ચાર ઓપ્શન આપેલા છે તમને જે સાચો લાગતો હોય તે જવાબ તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો અને કાલના વિડીયોમાંથી પ્રશ્ન લેવામાં આવ્યો છે તો કાલે આપણે ઓપેકની તમામ વાત કરી હતી અને બીજા આ પ્રશ્નને રિલેવન્ટ જેટલા પણ ફેક્ટ છે તેની પણ વાત કરી હતી તમને જેટલા પણ ફેક્ટ યાદ હોય તે તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને અહીંયા આગળ વિડીયોને સમાપ્ત કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઇક કરો તમારા મિત્રો સાથે તેને શેર કરો અને ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને ક્લિક કરો અહીં સુધી રાખીએ છીએ થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો કીપ લર્નિંગ કીપ શેરિંગ કીપ વોચિંગ થેન્ક યુ